નમસ્કાર મિત્રો, એસએસસી જીડી અને વનરક્ષકની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે કોઈ પણ એક્ઝામ હોય રિઝનિંગ બની જાય છે ખૂબ અગત્યનું. ગણિત જેટલું જ મિત્રો હવે પૂછાવા લાગ્યું છે, પણ ગણિતથી થોડુંક અલગ હોય છે, જેના કારણે એક વખત એની પ્રેક્ટિસ, એક વખત મહાવરો અને મિત્રો થિયરી શીખવી ખૂબ જરૂરી છે. અત્યારે તમારી સમક્ષ જે વિડીયો છે, એ વિડીયોની અંદર મિત્રો આપણે લોહીના સંબંધો, જે એસએસસી જીડી માટે તો ખાસ છે, પણ વનરક્ષકની પરીક્ષાઓની અંદર પણ મિત્રો ઘણી વખત જોવા મળે છે. તો આજે લોહીના સંબંધો કઈ રીતે ખૂબ ઝડપથી સોલ્વ કરી શકાય, કઈ રીતે ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચી શકાય, એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો કરીએ શરૂઆત મિત્રો લોહીના સંબંધોથી. પ્રથમ જે પ્રશ્ન છે, એ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ પહેલાં મિત્રો થોડીક એવી બાબતો કે જેને તમે ધ્યાનમાં રાખશો તો તમે ખૂબ ઝડપથી પહોંચી જશો. નંબર એક, જે વ્યક્તિઓ વચ્ચે સંબંધ છે મિત્રો, એને ખાસ કરીને નીચે લઈ અને એની સાથે એનું એક આકૃતિ બનાવતા જાઓ, જેના કારણે ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચશો. પણ મિત્રો આંતર સંબંધો ન હોય તો એને અલગ અલગ રાખશું અને બને ત્યાં સુધી મિત્રો પ્રશ્નને થોડોક વધારે સમય આપજો. આપણને ખ્યાલ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર એટલો બધો સમય હોતો નથી, પણ મિત્રો આ પ્રશ્નો એવા હોય છે કે તમે ખૂબ ઉતાવળથી કરવાનો પ્રયત્ન કરશો તો પણ જે કાંઈ સમય છે એ તો જાશે, જેની સાથે ગુણ પણ ગુમાવશો. હવે પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ તો કમલ કહે છે કે રવિની માતા આવે કે છે કોણ, તો કે છે કમલ. તો મિત્રો પહેલું એક કામ કરો કે એક ખાનામાં, ખાનું ન કરો તો પણ ચાલશે, વગર ખાનાએ પણ તમે લઈ શકો છો. તો એક અહીંયા મિત્રો છે કમલ, અને કમલની ચર્ચા થાય છે મિત્રો રવિ સાથે. તો એક બીજા ખાનામાં અથવા અલગ જગ્યાએ આપણે રવિને લઈ લેશું. હવે કમલ એવું કહે છે કે રવિની માતા, હવે રવિની માતા છે તો મિત્રો આપણે માતા સંબંધ લઈ અને આગળ વ્યૂ જવાનું. તો આ જે છે એ રવિની માતા છે, તો અહીંયા આપણે આગળ ગયા એટલે કે રવિની માતા બતાવી. રવિની માતા મારી માતાની, આની જે માતા છે એની એકને એક પુત્રી છે. તો આની માતાને આપણે આગળ લઈ જઈએ, અને આની જે માતા છે એની એકને માત્ર એક પુત્રી. હવે એકને માત્ર એક પુત્રી જે છે એનો અર્થ એવો થાય છે કે એને બીજી કોઈ પુત્રીઓ છે નહીં. આનો અર્થ એવો થયો કે માતાની પુત્રી છે તો આ માતાનો દીકરો કમલ છે, તો પુત્ર અને આ પુત્રી બંને વચ્ચેનો સંબંધ છે એ મિત્રો ભાઈ બહેનનો થાય. તો રવિની જે માતા છે એ કમલની મિત્રો થશે બેન. આટલું આપણને ખ્યાલ આવી ગયો. આવી રીતે તમે આકૃતિ દોરશો તો તમને થોડોક ખ્યાલ આવતો જશે. જ્યાં પણ જરૂર લાગે ત્યાં મિત્રો એના સંબંધોને પણ જોઈન્ટ કરતા જાજો. કમલનો રવિ સાથેનો શું સંબંધ છે એની આપણે ચર્ચા કરીએ. તો રવિની માતા અને માતાનો ભાઈ કમલ છે. માતાના ભાઈને મિત્રો મામા કહેવાય. માતાના ભાઈ હોય એને મામા કહેવાય. તો મિત્રો મામા અહીંયા કોઈ ઓપ્શનમાં છે નહીં. કમલનો સંબંધ રવિ સાથે ભાણેજનો છે. ભાણેજ પણ ઓપ્શનમાં નથી, જેના કારણે મિત્રો આમાંથી એક પણ જવાબ સાચો છે નહીં. કારણ કે બે વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે, જે આપણને અત્યારે વિકલ્પોની અંદર જોવા મળતો નથી. એના પછીની આગળની ચર્ચા કરીએ તો એક તસવીર તરફ ઈશારો કરીને એક મહિલા આપણી સામે મિત્રો એક વ્યક્તિત્વ આવ્યું અને એનું નામ છે મહિલા. તો આપણે એને આધારમાં લઈને હાલવાનું છે. હવે આ મહિલા છે એ તસવીરમાં કોઈ એવી વ્યક્તિ છે એના ઉપર જોય અને ઈશારો કરે છે અથવા તો એના વિશે વાત કરે છે કે એ તસવીર તેના પિતા એટલે કે મહિલાના પિતા, ચાલો મહિલાના પિતા ના એકમાત્ર પુત્ર. હવે આના પિતાનો એકમાત્ર પુત્ર કોણ હોય? તો સ્વાભાવિક છે કે મિત્રો એ મહિલાનો ભાઈ હોય, કારણ કે એનો એકમાત્ર પુત્ર છે. હવે પિતાના એકમાત્ર પુત્રની દાદીમાં આવે, પુત્રની દાદીમાં એ જ મહિલાની દાદીમાં. તો દાદીમાં કોને કહેવાય? તો કે પિતાની જે માતા છે મિત્રો એને કહેવાય દાદીમાં. તો આ પિતા માટે માતા છે, પણ પુત્ર અને મહિલાની ચર્ચા કરીએ તો એની સાથે તેઓ દાદીમાં તરીકે પણ સંબંધ ધરાવે છે. તો એ તસવીરની અંદર જે મહિલા છે એ દાદીમાની વહુ છે. હવે દાદીમાની વહુ કોને કહેવાય? તો કે દાદીમાં છે એનો જે પુત્ર છે એની જે પત્ની છે એ દાદીમાં માટે વહુ થશે. અને મિત્રો
મહિલા અને આ પુત્ર બંને આ પિતાના બાળકો છે, જેના કારણે એની પત્નીના પણ બાળકો છે, જેના કારણે મહિલાનો સંબંધ વહુ સાથે કે પુત્રનો સંબંધ દાદીની વહુ સાથે માતાનો થાય. અને હવે આપણે પ્રશ્ન તરફ જઈએ તો એનાલિસિસ પછી ચિત્રમાં દેખાતી સ્ત્રી, મિત્રો મહિલા વાત કરે છે તો આપણે મહિલાને ધ્યાનમાં રાખીને જ જવાબ દેવાનો છે. તો મહિલાના પિતાની પત્ની છે એટલે કે મહિલા માટે મિત્રો તેઓ માતા છે. તો ઓપ્શન એ અહીંયા સાચો પડશે કે સંબંધ એ મહિલા અને તસવીરમાં રહેલી વ્યક્તિ વચ્ચે માતાનો છે. ત્રીજો પ્રશ્ન મિત્રો કંઈક આવો જ છે કે એક વ્યક્તિ છે જેનું નામ છે અંજલિ. હવે અંજલિ સુલોચનાને કહે છે, મુખ્ય પાત્ર અંજલિ છે. તો આપણે અહીંયા લઈ લઈએ અંજલિ. હવે અંજલિ ચર્ચા કરે છે મિત્રો સુલોચના સાથે. તો અહીંયા બાજુમાં જે નામ છે એ નામ આપણે લઈ લઈએ સુલોચના સાથે. અંજલિ સુલોચનાને કહે છે કે તારી માતા એટલે કે સુલોચનાની માતા, તારી માતા મારા મામાની બહેન છે. હવે અંજલિના મામા કોણ થાય? તો કે અંજલિના માતા અને એના જે ભાઈ હોય એ જ મિત્રો એના મામા થાય. તો અંજલિના જે મામા છે એની બહેન છે. હવે સ્વાભાવિક રીતે મિત્રો તમે વિચારો તો મામાની જે બહેન છે એ બંને બાજુ છે એ મામાની જ બહેન છે. આ બાજુ તમે જુઓ તો પણ મામાની બહેન, ઓલી બાજુ તમે જુઓ તો પણ મામાની બહેન છે, પણ તે મારી માતા નથી. એટલે કે સુલોચનાની માતા અને અંજલિની માતા આ બંને અલગ અલગ છે. તો સુલોચનાના પિતા, હવે સુલોચનાની આ માતા છે તો એને આ મિત્રો સુલોચનાના જે પિતા છે એનો સંબંધ અંજલિ સાથે શું રહેશે? હવે કોણ છે આ પિતા જે અંજલિ માટે આપણે વિચારીએ? તો અંજલિના માતા, માતાના ભાઈ એટલે મામા, મામાની મિત્રો બેન છે બંને બાજુ, જેના કારણે એ માસી થશે. અને માસીના મિત્રો જે ઘરેથી છે એને આપણે માસા કહેશું. આમ મિત્રો ઓપ્શન એની અંદર અહીંયા જે સુલોચનાના પિતા છે અંજલિ માટે માસા થશે. આવી રીતે મિત્રો દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમે ખૂબ ટૂંકા સમયની અંદર અને સચોટ કે જેનાથી આપણે એવું ન કહીએ કે ભાઈ પછી કે ખોટું પીડું ઉતાવળમાં આમ થઈ ગયું એવા બહાના આપણે ન બતાવવા હોય તો આ પ્રશ્નો થોડાક નિરાતવાળા છે. એક બે મિનિટ પણ બગાડવી નથી, પણ થોડોક વધારે સમય મિત્રો અન્ય પ્રશ્નોની સરખામણીમાં આપવો પડશે. સંજયને કૃતિએ કહ્યું છે, તો આપણી સામે કૃતિ છે અને કૃતિ મિત્રો ચર્ચા કરે છે કોની સાથે? તો સંજય સાથે ચર્ચા કરે છે. સંજયને કૃતિએ કહ્યું કે તું મારી બહેન, એટલે કે કૃતિ વાત કરે છે કે મારી બહેન એટલે કે કૃતિની બહેન, તું મારી બહેનની માના, બહેનની માં એટલે મિત્રો તમને ખ્યાલ આવશે કે આ બંને વ્યક્તિઓ માટે બહેનની માં અને કૃતિની માં બંને એક હશે. તો એની માના પતિ, પતિનો અર્થ એવો થાય છે કે મિત્રો આ બંને માટે બહેન હોય કે કૃતિ હોય આ બંને માટે જે એની માનો પતિ છે એ પિતા થશે. હવે માના પતિની બહેનનો દીકરો, પતિ છે એની પાછી બહેન અને એનો જે દીકરો છે મિત્રો એ સંજય છે, આ આખું એની રચના થઈ ગઈ. હવે આપણે સમજીએ કે કૃતિ સંજય સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. કૃતિ છે એનો સંબંધ સંજય સાથે. હવે કૃતિ છે મિત્રો એની બહેન, એની બહેનની માં એટલે આપણે બહેનને અલગથી યાદ રાખવા જરૂર છે નહીં. એની માં એના પતિ એટલે પિતા, પિતાની બહેન એટલે ફઈ, અને ફઈનો છોકરો મિત્રો સંજય થાય છે. હવે હિન્દી ભાષાની અંદર તમે જાઓ, એસએસસી જીડી મિત્રો અત્યાર સુધી હિન્દીમાં હતું, હવે આપણને ગુજરાતીમાં પરીક્ષા આપવાની છે, તો હિન્દીની અંદર ફૂફેરા ભાઈનો અર્થ એવો થાય છે કે ફઈનો છોકરો ભાઈ. આપણે જેમ માસિયાઈ ભાઈ કહીએ છીએ એમ હિન્દીની અંદર ફૂફેરા ભાઈ કહેવાય, પણ મિત્રો ગુજરાતીની અંદર એવો શબ્દ નથી, એટલા માટે ફઈનો છોકરો કે ફઈની છોકરી એ પિતરાય જ કહેવાય છે. તો ઓપ્શન એ સાચો છે. એના વચ્ચે સસરાય ભાઈ, કાકા કે કોઈ ન હોય એવો સંબંધ છે નહીં, બંને ભાઈ બહેન છે પણ મામા ભાઈના છે. તો ગુજરાતી ભાષામાં આપણે એને પિતરાય ભાઈ બહેન કહેશું. હવે મિત્રો આગળની ચર્ચા કરીએ તો સંજય અને વિનીતની આપણે ચર્ચા કરીએ. તો સંજયને વિનીતે કહ્યું, વિનીત વાત કરે છે, તો વિનીત આપણો મુખ્ય કર્તા રહેશે. તો અહીંયા આપણે મૂકી દઈએ વિનીત
અને વિનીત જેની આરે ચર્ચા કરે છે એ છે મિત્રો સંજય. હવે મિત્રો વિનીત એવું કહે છે કે દિયા તારી માસી છે, એટલે કે સંજયને એવું કહે છે કે તારા જે માસી છે એનું નામ દિયા છે. તો આપણે અહીંયા લઈએ દિયા જે સંજયની માસી છે, આયા સુધી આપણે ક્લિયર કર્યું. અને મારી મા પણ તારી માસી છે, એટલે વિનીત એવું કહે છે કે મારી જે મા છે એ પણ મિત્રો માસી થાય છે સંજયની, અને દિયા પણ સંજયના માસી છે. હવે રીમા મારી બહેન છે, એટલે કે વિનીત એવું કહે છે કે રીમા નામની જે છોકરી છે મિત્રો એ એની બહેન છે. કહો કે સંજય રીમા સાથે કયો સંબંધ ધરાવે છે? સંજયનો રીમા સાથે. હવે મિત્રો સંજયના માસી અને માસીના આ બંને છોકરા છે, વિનીત અને રીમા બંને એના છોકરા બાળકો થશે, અને એની અંદર મિત્રો રીમા છોકરી છે. તો રીમા અને સંજય બંને માસિયાઈ ભાઈ થાય, માસિયાઈ ભાઈ બહેન, જેના કારણે આપણે ઓપ્શન એ સાચો લેશું. કારણ કે મિત્રો બંને માસીના પુત્ર અને પુત્રીઓ છે, જેના કારણે એમની વચ્ચે માસિયાઈ ભાઈ અને માસિયાઈ બહેનનો સંબંધ આપણે લઈ શકીએ. હવે મિત્રો શરૂઆત થાય છે ABCD વચ્ચેના સંબંધો, જેને તમારે વધારે સ્પષ્ટતાથી સમજવા પડશે. અને મિત્રો એને તમે સ્પષ્ટતાથી સમજશો તો જ આ પ્રશ્ન વધારે તમે ઉકેલી શકશો. બી એ ડીની માતા છે. હવે બી નામની વ્યક્તિ છે એ ડીની માતા છે. અહીંયા મિત્રો આપણે વચ્ચે ખાસ સંબંધથી દર્શાવવાનું છે, અને એરા પણ આપવા, કોણ માતા છે એના ઉપર જે સંબંધ મોટો છે એને આપણે એરા વડે દર્શાવશું. અને સી એ ડીનો ભાઈ છે. સી છે એ મિત્રો ડીનો ભાઈ છે. હવે ડીનો ભાઈનો અર્થ એવો થાય કે ડી મહિલા હોઈ શકે, ધ્યાન રાખજો. એટલા માટે આપણે ક્યારે એવું સમજીએ છીએ કે સી ડીનો ભાઈ છે. એચ એ ઈની પુત્રી છે. હવે અહીંયા એચ કે ઈ છે ને, તો આને ઘડીક આપણે રફકામમાં લઈ જઈએ કે એચ મિત્રો એ ઈની પુત્રી છે, અને આ ઈ છે મિત્રો એની મા છે. અત્યારે અહીંયા એચ અને ઈ આપણી સાથે ભેગું થતું નથી. હાલો જ્યારે ડી છે એ ઈની પત્ની છે. આ ડી છે મિત્રો એ ઈ નામના વ્યક્તિની પત્ની છે. ડી એટલે ઈ નામનો વ્યક્તિ છે એ મિત્રો પતિ થાય, અને ડી એ પત્ની છે. તો હવે આપણે જોવાનું છે કે ઈ અને સી સાથે, હવે મિત્રો અહીંયા આપણે ઈ આવી ગયો છે તો આપણને ખ્યાલ છે કે એચ એ ઈની પુત્રી છે. તો આની જે પુત્રી છે મિત્રો એ એચ છે, જ્યારે ઈ છે એની માતા છે. હવે પ્રશ્ન એવો છે કે ઈ થી સી સુધીનો સંબંધ શું છે એ આપણે સમજવાનો છે. હવે મિત્રો સી જે છે એ ભાઈ છે, એની બેન છે ડી, અને ડીનો પતિ છે ઈ. એનો અર્થ એવો થાય કે સી અને ઈના સંબંધોની ચર્ચા કરીએ તો સીની બેન છે ડી, એનો પતિ મિત્રો ઈ થાય છે. એટલે કે બેનનો પતિ મિત્રો અહીંયા બનેવી થાય. જો બનેવી ઓપ્શનની અંદર હોય તો તમારે બીજા વિકલ્પ માટે વિચારવાનું છે નહીં. તો મિત્રો ઓપ્શન બીની અંદર તમને બનેવી જોવા મળે છે, તો અહીંયા સાચો જવાબ આવશે બનેવી. સાતમા નંબરની આપણે ચર્ચા કરીએ તો એ અને બી આ બંને બહેનો છે. એક એ અને એક બી આ બંને બહેનો છે. હવે આપણે એ અને બીને બંનેને બહેનોના સંબંધથી દર્શાવીએ. આ મિત્રો બહેનો છે. ચાલો બે બાજુ બહેનોનો સંબંધ છે એટલા માટે આપણે બે બાજુ તીર રાખીએ છીએ. આર અને એસ ભાઈઓ છે. અહીંયા આર લઈએ, અહીંયા એસ લઈએ, બંને એકબીજાના ભાઈ થાય છે. તો બંને બાજુ આપણે એરા વડે દર્શાવી દઈએ. એની પુત્રી આરની બહેન છે. હવે એ છે એની પુત્રીની આપણે વાત કરીએ તો આ એની જે પુત્રી છે એ આરની બહેન છે. એની પુત્રી આરની બેન થાય છે. તો હવે પ્રશ્ન એવો છે કે બી કેવી રીતે એસ સાથે જોડાયેલો છે? આજે તમને બી દેખાય છે એ એસ સાથે કેવી રીતે જોડાયેલો છે? તો બીની મિત્રો બહેન એ છે, એની પુત્રી છે એ, આપણે એને નામ નથી એટલે પુત્રી જ આપ્યું છે, એની બહેન છે આર, અને આરનો ભાઈ છે એસ. આનો અર્થ એવો થયો કે બેન, બેનની પુત્રીની બેન, અને મિત્રો એનો ભાઈ છે એસ. એટલે કે અહીંયા બેનની પુત્રીનો
મિત્રો છોકરો થાય છે તો અહીંયા તમે જાણો છો કે બહેનની પુત્રી કે બહેનનો પુત્ર એને શું કયા સંબંધથી બોલાવશે, તો સ્વાભાવિક છે કે બહેનનો પુત્ર હોય કે બહેનની પુત્રી હોય એ વ્યક્તિને મિત્રો માસી તરીકે સંબોધિત કરે. તો અહીંયા એસ મિત્રો એ ભાણેજ છે અને બી એના માસી થાય છે. આમ મિત્રો એસ અને બી વચ્ચે માસી ભાણેજનો સંબંધ છે. આઠમા નંબરનો પ્રશ્ન છે અને મિત્રો એ પણ એબીસીડીમાં જ છે. થોડીક આપણે નિરાંતે પ્રશ્ન ઉપર વધારે ફોકસ કરવાનું છે જેના કારણે આપણે જવાબ સુધી પહોંચીએ. ઈ છે, ઈ નામની વ્યક્તિ છે, ઈ બીની બહેન છે. હવે બીની બહેનનો અર્થ એવો થાય છે કે બી મિત્રો એ જેન્ટ્સમાં હોય અને આ ફિમેલ હોય, જેના કારણે એવું કીધું છે કે ઈ બીની બહેન છે. એટલે આ ઈ છે મિત્રો એ બહેન છે, આ એનો ભાઈ હોઈ શકે. આમ આપસમાં મિત્રો ભાઈ બહેન છે, પણ બીને આપણે થોડાક સમય પર જોશું. એ છે એ સીના પિતા છે. એ નામની વ્યક્તિ છે, એ મિત્રો સીના પિતા છે, સીના પિતા છે. ત્યાર પછી બી એ સીનો પુત્ર છે. આ બી છે મિત્રો એ સીનો પુત્ર છે. તો આપણે આને એવું કરીએ કે સીને અહીંયા લઈ લઈએ, અહીંયા એના પિતા થશે અને આના પિતા મિત્રો એ થાય છે. એટલે હવે આપણે એક બાબતમાં એને સમજી શકીએ. આગળ બી એ સીનો પુત્ર છે તો પછી એ કેવી રીતે ઈ સાથે સંબંધિત થાય, એનો અને ઈનો આપણે સંબંધ લેવાનો છે. જોઈએ આપણે મિત્રો એની જે પુત્ર પુત્રી છે એને આપણે કહીશું સી અને એના જે પુત્ર પુત્રી છે એને આપણે કહીશું બી. હવે એની જે બહેન છે એને આપણે કહીશું ઈ. આનો અર્થ એવો છે કે મિત્રો ઈના પિતા પણ સી છે. તો પોતાનો જે પુત્ર છે એની જે પુત્રી છે એ જ ઈ છે. તો મિત્રો પોતાના પુત્રની પુત્રીને સંબંધોની ભાષામાં પોત્રી એવો શબ્દ કહેવાય. પુત્રી એ ફક્ત એક જ વખતનો સંબંધ છે. દાખલા તરીકે કોઈ પિતા હોય એને દીકરી હોય તો એના માટે પુત્રી શબ્દ વપરાય. પણ પોતાના બાળક અથવા તો પોતાના છોકરાની જે છોકરી છે એને કહેવાય પોત્રી. તો મિત્રો અહીંયા આપણે શબ્દ વાપર્યો છે પોત્રી, અને હજી સુધી આગળ સંબંધ લંબાય તો આપણે એને કહેશું પ્રપોત્રી. એના પછી મિત્રો નવમો પ્રશ્ન છે, એ કંઈક આવો જ છે. તો નવમા પ્રશ્ન તમે જોશો તો એ બીની બહેન છે. એ છે એ બીની બહેન છે. એટલે બી છે એ મિત્રો આપણે એને મેલમાં ગણીએ અને આ એની બહેન છે. તો આવી રીતે પણ તમે શોર્ટમાં જઈ શકો છો. ચાલો બી એ સીનો ભાઈ છે. તો આ બી છે મિત્રો એ સીનો ભાઈ છે. અહીંયા આપણે એટલા માટે આવું રાખીએ કારણ કે બંને બધા એકબીજાના સમકક્ષ થાય છે. તો સીનો ભાઈ બી છે અને એનો ભાઈ પણ બી થાય છે. સી એ ડીનો પુત્ર છે. સીના પિતા એ મિત્રો ડી થાય છે. એટલે કે ડીનો પુત્ર છે એ સી થાય છે. તો એ અને ડી કેવી રીતે સંબંધમાં આવે તો આપણે જોવાનું છે એનો અને ડીનો સંબંધ. હવે મિત્રો ડીથી આપણે શરૂઆત કરીએ તો આ એનો ભાઈ છે, બી પણ સીનો ભાઈ છે. એટલે આ બંને બહેનો થાય છે અને આ એના પિતા છે. તો હવે તમે અહીંયા સંબંધ લાગુ પાડી શકો છો. પિતા તમને ઓપ્શનમાં જોવા મળતા નથી એટલે આપણને એવું કીધું છે એ ડી સાથે, એ છે એ ડી સાથે. તો ડી માટે મિત્રો આ પુત્રી થાય છે, જેના કારણે ઓપ્શન એ આપણા માટે સાચો પણ છે. હવે મિત્રો દસમા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો બી એનો ભાઈ છે. એટલે કે બી છે એ એનો ભાઈ છે. તો બી મિત્રો એનો ભાઈ છે તો બીને આપણે પ્લસમાં રાખીએ, એને આપણે માઇનસમાં રાખીએ, જે આપણને નર અને માદા અથવા તો પુરુષ અને સ્ત્રીમાં આપણને ભેદ પરખાવે. તો આ બે વચ્ચે સંબંધ મિત્રો અહીંયા ભાઈ બહેનનો છે, જેની એકમાત્ર બહેન એ એટલે કે એ છે મિત્રો એ બીની એકમાત્ર બહેન છે. આ સિવાયની કોઈ બહેન નથી. બહેન એ છે એ સીની માતા છે. આ જે છે એ સીની માતા છે. તો હવે ડી એ સીની નાની છે.
આ સી છે એની નાની, મિત્રો ડી થાય છે. નાનીનો સંબંધ તમે જો, સી ની માતા એ છે અને એની જે માતા હોય, એની જે માતા એ મિત્રો સી માટે થઈ જાય નાની, તો એ અને ડી વચ્ચે શું સંબંધ હશે? હવે મિત્રો અહીંયા તમે જોવો તો આ એની માતા છે જેને આપણે ડી કહીએ છીએ. તો હવે પ્રશ્ન એવો કીધો છે કે એનો ડી સાથે શું સંબંધ છે, એનો ડી સાથે. હવે મિત્રો ડી છે એની આ પુત્રી છે, જેના કારણે આપણા માટે ઓપ્શન બી એ અહીંયા સાચો પડશે કે ડી ની પુત્રી એ છે. તો ડી અને એ સાથે એ સંબંધ છે. ચાલો એના પછી એ અને બી મિત્રો બહેનો છે. બહેનોનો અર્થ એવો થાય છે કે બંને આપણે માદાની અંદર સ્ત્રીની અંદર ગણશું. તો એ અને બી આ બંને બહેનો છે. તો એ અને બી આ બંને બહેનો છે. ચાલો ત્યાર પછી સી એનો ભાઈ છે, આનો ભાઈ એ આનો ભાઈ, બંનેનો મિત્રો એક જ ભાઈ થશે. તો સી છે ઈ એ અને બી આ બંને માટે ભાઈ છે. ડી ઈના ભાઈ છે. ડી છે મિત્રો એ ઈના ભાઈ છે. તમે જાણો છો કે ડી કે ઈનો સંબંધ આપણે આકૃતિમાં ક્યાં જોવા મળતો નથી. તો ડી એને આપણે ઈના ભાઈ કહીએ. તો ડી છે એ મિત્રો ઈ માટે ભાઈ છે. હવે મિત્રો ઈ છે એ બીની પુત્રી છે. તો અહીંયા આપણે લેશું ઈ કે જે પુત્રી થાય છે બીની. તો હવે મિત્રો પ્રશ્ન એવો થાય છે કે ડીની માસી કોણ અને અહીંયા ઈ છે ઈ. મિત્રો એનો ભાઈ પાછો ડી છે. ચાલો એક આપણે એક આકૃતિની અંદર બધાને ભેગા કર્યા છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ડીની માસી કોણ થાય. તો ડીની જે માતા હોય એની બેન આપણે જોવાની છે. તો આ છે મિત્રો એ ડીની, ડીનો આ ડી ભાઈ છે એ એની બેન છે. આ એની માતા છે. માતાની બેન હોય એ જ મિત્રો માસી થાય. તો ઓપ્શન એ આપણા માટે સાચો આવશે કે ડીની માસી થશે એ. હવે મિત્રો 12મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો એ ક્યુનો પુત્ર છે. તો અહીંયા આપણે ક્યુ લઈએ અને એનો પુત્ર એ છે. તો મિત્રો પુત્ર છે એને આપણે મૂકશું આમાં નરમાં. પણ ક્યુની કોઈ પ્રકારની ચોખવટ આપણી પાસે અત્યારે નથી. બીજા વાક્યમાં જઈએ તો ક્યુ અને વાય બહેનો છે. એટલે કે ક્યુ છે એ મિત્રો વાય સાથે આ બંને એકબીજાની બહેનો છે. તો અહીંયા મિત્રો સંબંધ છે એ મા પુત્રનો છે. વાયની માતા ઝેડ છે એટલે કે આ બંનેની માતા છે એ ઝેડ થાય. તો એ પણ સ્ત્રીમાં આપણે લઈશું. પી એ ઝેડનો પુત્ર છે. તો આ ઝેડ છે એ પુત્ર છે એટલે કે આ બંનેનો એ ભાઈ થશે. હવે આપણી સામે ચાર ઓપ્શન છે. એ ચાર ઓપ્શનમાંથી કઈ શક્યતા અહીંયા ફિટ બેસે છે એની ચર્ચા કરીએ. તો પી એના મામા છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે પી મૂકી દેશું. એના મમ્મી, મમ્મીને આ બેન થશે એટલે માસી થાય. અને માસીનો જે ભાઈ છે અથવા તો મમ્મીનો જે ભાઈ છે મિત્રો એ મામા થાય છે. આમ પી મામા છે. તો પી એના મામા છે એ વિધાન સાચું છે. પણ અત્યારે મિત્રો આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો બીજા ઓપ્શન પર ચેક કરી લઈએ. પી અને વાય બહેનો છે. તો પી તો મિત્રો તમને ખ્યાલ છે કે એ પુત્ર છે એટલે બહેનોમાં આવશે નહીં. એના કાકા પી છે. અહીંયા આપણને એવું કીધું છે કાકા હોવા માટે મિત્રો પિતાનો સંબંધ પી સાથે ભાઈનો હોવો જોઈએ. જ્યારે એ અને પી પિતરાય ભાઈઓ છે. તો મિત્રો પિતરાય ભાઈઓ માટે પણ પિતાનો સંબંધ હોવો જોઈએ. અહીંયા મિત્રો એક અને માત્ર એક શક્યતા છે એ સાચી છે. અને એ છે કે પી એ મિત્રો એના મામા છે. મિત્રો 13મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો પી અને ક્યુ ભાઈઓ છે. તો આ પી પ્લસ અને આ ક્યુ પ્લસ આ બંને એકબીજાના ભાઈ છે. ચાલો એના પછી પી એસના પિતા છે. તો અહીંયા એસના પિતા છે. પણ મિત્રો એસ બાબતે હજી આપણને કાંઈ ખ્યાલ નથી કે એસ એ કયા જેન્ડરમાં છે. આગળ આપણે જોઈએ. આર એ ક્યુનો એકમાત્ર પુત્ર છે. તો ક્યુનો જે પુત્ર છે આર
એક માત્ર પુત્ર છે અને બીજું કોઈ પુત્ર છે નહીં, અને યુ સાથે લગ્ન કર્યા છે. આરે જે છે એ મિત્રો યુ સાથે લગ્ન કર્યા છે, તો યુ એ સ્ત્રી પાત્ર છે અને આર એનો પતિ થશે. ચાલો તો યુ સાથે એસ કેવી રીતે સંબંધિત છે એ આપણે જોઈએ. હવે મિત્રો આ એના પતિ છે, આર છે એ યુના પતિ છે. પતિમાંથી મિત્રો એના પિતા તરફ જઈએ તો પતિના પિતા એને સસરા થાય. હવે સસરાના ભાઈ છે એ પણ મિત્રો એને સસરા ભાઈ થાય, અને એના જે એનો પુત્ર છે, એનો જે પુત્ર છે મિત્રો એને સંબંધ એસ આરે લેવા માટે જાઓ તો એસ અને આર હકીકતમાં બે કાકા દાદાના ભાઈઓ છે, અને ભાઈની જે પત્ની છે એને મિત્રો આપણે ભાભી કહીએ છીએ, જેના કારણે ઓપ્શન એ છે મિત્રો એ સાચો પડશે. કારણ કે પી અને ક્યુ બંને ભાઈઓ છે, એના બે પુત્ર છે એસ અને આર, બંને અલગ અલગ છે પણ કાકા દાદાના ભાઈઓ છે, અને આરની જે પત્ની છે એસ સાથે મિત્રો ભાભીના સંબંધથી જોડાય. આમ મિત્રો અહીંયા લોહીના સંબંધોમાં અમુક પ્રશ્નો તમે થોડાક અલગ રીતે વિચારશો તો પણ તમને જવાબ મળશે. હવે 14મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો 14મો પ્રશ્ન એવો છે કે પ્રેમા અજયની બહેન છે. હવે પ્રેમા નામની વ્યક્તિ આજે આપણે લઈ લઈએ, પ્રેમા માઇનસ અજયની બહેન છે, અજય પ્લસ અને પ્રેમા મિત્રો એની બહેન છે. બેનિતા અજયની માતા છે, તો અજય છે એની માતાનું નામ છે બેનિતા. હવે સ્વાભાવિક છે મિત્રો પ્રેમાની માતા પણ બેનિતા થશે. બેન્જામિન બેનિતાના પિતા છે, બેનિતાના જે પિતા છે એનું નામ છે મિત્રો બેન્જામિન, જે પિતાના સંબંધથી જોડાયેલા છે બેનિતા સાથે. લીલા બેન્જામિનની માતા છે, હવે બેન્જામિન છે મિત્રો એની માતાનું નામ લીલા છે. તો પ્રેમાનો લીલા સાથેનો સંબંધ શું થશે? હવે પ્રેમાનો ભાઈ છે અજય, એટલે આપણે અજયને ધ્યાનમાં લઈ લઈએ તો પ્રેમાની મિત્રો આ માતા થઈ, એની માતા પછી આ બેન્જામિન છે એના પિતા છે, એટલે કે માતાના પિતા છે મિત્રો એ નાના થાય, અને ત્યાર પછી મિત્રો એની માતા છે એ લીલા છે. તો નાનાની માતા જેને આપણે ઓપ્શનની અંદર જોઈએ તો મિત્રો આનો સંબંધ નથી આપ્યો, પણ ઊંધા સંબંધની અંદર આપણને પુત્રવધુ પુત્રી પોત્રી કે પરપુત્રી એવા સંબંધો આપ્યા છે. મિત્રો માતા જે લીલા છે એનો પુત્ર બેન્જામિન, બેન્જામિનના પુત્રી છે મિત્રો વનિતા. તો અહીંયા એવું થયું કે ભાઈ માતા છે એનો પુત્ર બેન્જામિન છે, બેન્જામિન છે એની પુત્રી છે મિત્રો બેનિતા, અને બેનિતાની પુત્રી છે પ્રેમા. આમ મિત્રો પુત્ર એની પુત્રી અને એની પુત્રી સાથેનો સંબંધ છે, તો તમને ખ્યાલ આવી ગયો છે કે મિત્રો એને આપણે કહેશું પરપુત્રી, એટલે કે પ્રપોત્રીને મિત્રો આપણે પરપુત્રી પણ કહેવાય. તો અહીંયા ઓપ્શન ડી આપણા માટે સાચો પડશે. અને મિત્રો અહીંયા એક પ્રશ્ન તમારા માટે પણ છે કે જેનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર દેવાનો છે, કે એ આરના પિતા છે, વી એનો ભાઈ છે, ડી આરનો ભાઈ છે. જો આ એના પિતા હોય તો ડી અને વી વચ્ચેનો સંબંધ શું છે? એક વખત ફરીથી જણાવી દઉં છું કે એ આરના પિતા છે, વી એનો ભાઈ છે, ડી આરનો ભાઈ છે. જો આ એના પિતા હોય તો ડી અને વી વચ્ચે શું સંબંધ થાય? મિત્રો આનો જવાબ તમે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો ચૂકતા નહીં, જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. વિડીયોને સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આની સાથે મિત્રો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ સાથે કોઈ પણ એક્ઝામ હોય, પછી એસએસસી જીડી હોય કે પછી એ વનરક્ષક હોય કે અન્ય કોઈ એક્ઝામ હોય મિત્રો, એના માટેના સચોટ અને એવું કહી શકાય કે મિત્રો ડીપમાં માહિતી સાથે, ઊંડાણપૂર્વકની માહિતી સાથે આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો આજે સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાઈ દેજો જેથી તમને દરેક પરીક્ષાની માહિતી મળતી રહે. ટૂંક સમયની અંદર મિત્રો નવા ટોપિક સાથે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ, જય ભારત.